એમાં વિદુરનું આગમન થયું છે. વિદુર તીર્થયાત્રાયામ મૈત્રયાદાત મનોગતિમ. વિદુર યાત્રા કરવા નીકળ્યા હતા, મહાભારતના યુદ્ધમાં નહોતા, યાત્રા કરવા ગયા અને એમાં આપણા સૌરાષ્ટ્રના પ્રભાસમાં આવ્યા. અને પ્રભાસના બ્રાહ્મણોએ સમાચાર આપીને કહ્યું કે યુદ્ધ થયું છે અને એમાં કૌરવો મૃત્યુ પામ્યા છે. પાંડવો રાજા બને આ રાજ્યનું દર્શન કરવા માટે વિદુરજી આવ્યા. સન્માન સ્વાગત થયું. પાંડવો બહુ રેડ્યા. વિદુરજીને કહ્યું, કાકા, અમારા પિતાની ગેરહાજરીમાં તમે પિતા તરીકે, બાપ તરીકે તમારી ફરજ નિભાવી અમને મોટા કર્યા છે અને તમે આમ અમને છોડીને જતા રહ્યા. આ રાજ્ય તમારું છે, હવે તમે ક્યાંય જશો નહીં. વિદુરજીનું મન એ વખતે વૈરાગ્ય તરફ ગતિ કરતું. એમાં એને ખબર પડી ધૃતરાષ્ટ્ર ગાંધારી તો પાંડવોની પાસે રહે છે, બહુ નિષ્ઠાથી સેવા કરતા. એને વિદુરને એમ કહ્યું હતું જ્યારે એ મળ્યા ને ત્યારે કે એ વિદુર, મારે 100 પુત્રો હતા, 100, પણ છતાં મને સંતોષ નહોતો અને આ 5 છે તો એ સંતોષ છે. અમારી બાજુ એક ભાઈ બહુ સુંદર કહે, શું કરવા 7-8 ને, આપણે ત્યાં કહેવત છે ને, એક એવા ઉજળા, એક હોય તો. પછી અમારી બાજુ જે ભાઈ કઈ નઈ એમ કે કોક મને એક દીકરો આપે ને તો એના બદલામાં હું મારા 8-8 આપી દઉં. દીકરો કોક આપે જેને દીકરો કહી શકાય, પુત્ર કહી શકાય. પુત્ર શબ્દની શાસ્ત્રોએ વ્યાખ્યા કરી, પુંગનામના નરકાત તારયતી ઇતિ પુત્ર. પુંગ શબ્દનો અર્થ નીકળે નરક, અને નરકમાંથી પણ પોતાના પિતૃને બહાર કાઢી અને તારે અને સ્વર્ગમાં લઈ જાય એમ નામ પુત્ર. નરકાત તારયતી. પાંચ છે તો એ સંતોષ છે. વિદુરજીએ કહ્યું, હજી પણ આ માલપુવા ખાવા બહુ ગમતા લાગે, તમારી અવસ્થા તો જો. હવે આ શરીરથી કયો સ્વાર્થ સધાવવાનો છે ભાઈ, તમને વૈરાગ કેમ નથી આવતો? આ બધા શબ્દો એટલા કઠિન શબ્દો કહ્યા કે એને વૈરાગ જાગ્યો અને કોઈને ખબર ના પડે એમ વિદુરજી ગાંધારી ધૃતરાષ્ટ્રને લઈ અને નીકળી ગયા. સવારે તપાસ કરી તો પાંડવોને ધૃતરાષ્ટ્ર ગાંધારી મળ્યા નહીં, એટલે ચિંતિત બન્યા. નારદજી આવ્યા, એણે બધા સમાચાર આપીને કહ્યું કે એને વિદુરજી લઈ ગયા છે. હવે તમે મારા તમારી ચિંતા કરો, ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા રહેવા દો. ભવિષ્યમાં સમય બહુ ખરાબ આવશે અને પરિણામ. પાંડવો ચિંતિત બન્યા, ખરાબ સમય આવશે તો શું થશે. આમ કરતા સમય નીકળ્યો અને એક દિવસ ભીમસેન અને ધર્મરાજ બંને બેઠા વાતો કરે, વાત કરતા. બજારમાં ફરવા નીકળું તો મને જોઈ નિર્ભયતાથી કૂતરા મારી સામે ભસે છે. ગૌશાળામાં જાઓ તો ગાયો રડતી દેખાય છે. મને પ્રકૃતિ ઉદાસ દેખાય છે. જરૂર કંઈક ઘટના ઘટશે. એવામાં અર્જુન આવ્યા, જે 7 મહિનાથી દ્વારકા ગયા.
गता सप्ताह धुना मास, 7 महीना थी। अबे आया अर्जुन ना मुख पर उदासीनता जो, अर्जुन क्यारे उदास बने नहीं ना। आप पूछू भाई तमे उदास केम, भाई तू उदास केम छो? अने उदासीनतुनु जारे पूछू अर्जुन ने आंख माथी आंसू निकल गए। अने आंसू धर्मराज ने एम थयु करे रे शू कारण हशे भाई कह तो खरो। त्यारे एने समाचार आपीने कह्युं साक्षात श्री हरि जे आपणा भाई हता, आपणा मित्र हता, आपणा सगा हता, आपणा संबंधी हता, एने आ पृथ्वीनो परित्याग कर्यो छे अने स्वधाममां गया छे। धर्मराज बहु गंभीर व्यक्ति थे, पण बाळक जेम रड़े एम रड़वा मळ्यो। बाजूना खंडमां कुंताजी बैठा था, एना कानमां शब्द गयो, कुंताना प्राण गया।